એલઈડી ટીવીની લૂંટ ચલાવનાર ટોળકીના 9 તસ્કરોને પોલીસે ઝડપી પાડી કાયદાકીય તજવીજ હાથ ધરી હતી. પરમ દિવસે સાંજના નંદેર સિટી પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટના બનાવની હકીકત એ રીતની છે કે હસમુખભાઈ યાદવ કરીને આ ગામના ફરિયાદી છે, જેઓ પરમ દિવસે અમદાવાદ ખાતેથી પોતાના અતુલ ટેમ્પોમાં કુલ 157 નંગ એલઈડી ટીવી ભરીને દશરથ ગામે ડિલિવરી માટે આપવા આવ્યા હતા. એ દરમિયાન એમને નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં એક મોટરસાઇકલ તેમજ વેગનાર ગાડીમાં આવેલા 8-10 જેટલા કુલ આરોપીઓએ રોકીને આ તમામ એલઈડીની લૂંટ ચલાવી હતી, જે બાબતે એમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ આપેલી, જેના આધારે તરત જ નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી તપાસ હાથ ધરવામાં આવી અને આ ગુનાના કામે 3 આરોપી પ્રથમ ઝડપી પાડવામાં આવ્યા હતા, જેઓ પાસેથી કુલ 17 નંગ એલઈડી ટીવી રિકવર કરવામાં આવ્યા હતા. અને એ આરોપીઓની પૂછપરછ દરમિયાન બીજા 6 આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા, જેઓને પણ નંદેસરી પોલીસ સ્ટેશનથી ગઈકાલે રાત્રે એરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલ તેઓ પાસેથી આ તમામ એલઈડી ટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીના આજે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને તપાસ દરમિયાન એ લોકો ખરેખર આ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો છે તેમજ આ ગુનાનો અંજામ આપવા પાછળ એ લોકોનો શું હેતુ હતો એ તમામ તપાસ આજ જે રિમાન્ડ દરમિયાન નક્કી કરવા મતલબ તપાસ દરમિયાન બહાર આવે એવી શક્યતા પૂરેપૂરી છે. સર, કેટલા આરોપીઓ અત્યારે શું કામ આ લૂંટને અંજામ આપ્યો હતો તેવો પ્રાથમિક કોઈ વિગતો? હાલ સુધીમાં એ લોકોનો પૂરેપૂરો હેતુ તપાસ દરમિયાન હજી સુધી બહાર આવ્યો નથી, પરંતુ આ જે કુલ 9 આરોપીઓ છે તે તમામને અરસપરસ પૂછપરછ કરી એ લોકોનો મુખ્ય હેતુ શું હતો આ લૂંટ કરવા પાછળ એનું પૂરી તપાસ થાય અથવા રિમાન્ડ પૂરા મળે ત્યારબાદ જ કહી શકાય તેમ.